નમસ્કાર. ગુજરાતમાં અત્યારે ભર ઉનાળે વરસાદ પડી રહ્યો છે. આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમની સાથે સીધી વાત કરીએ અને સમજીએ કે અત્યારે કેમ વરસાદ પડી રહ્યો છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તો કેટલા સમય ચાલવાની છે, અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો અને કાલે જે દ્રશ્યો આવ્યા છે ખૂબ ભયાનક હતા. પહેલા તો પરેશભાઈ સમજવું છે કે એક તરફ બપોર પડે એટલે 42 ડિગ્રી જેવું તાપમાન હોય, તડકો હોય, અને પછી સાંજ પડતા વરસાદ પડે. ચોક્કસથી પાયલબેન, જોવા જઈએ તો આ છેલ્લા 2-3 દિવસથી જે રાજ્યની અંદર જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, આમ જોવા જઈએ તો આ એક જે નોર્મલ પ્રક્રિયા છે એ પ્રક્રિયાના ભાગ રૂપે છે. કેમ કે મે મહિનો ચાલી રહ્યો છે અને મે મહિના દરમિયાન મોટા ભાગે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. સમજવાની વાત એ છે કે મોટા ભાગે એવું બનતું હોય છે કે મે મહિનામાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય એ લગભગ 18 અથવા તો 20 તારીખ પછીથી તે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય એ જે પ્રક્રિયા છે આ વર્ષે થોડી વહેલી થઈ રહી છે. જોકે એ કોઈ નવી વાત નથી, વહેલી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ ઘણી વખત આવું બનતું હોય છે. પણ આ વર્ષે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર જે છેલ્લા 2 દિવસની અંદર તોફાની વરસાદો જોવા મળ્યા છે તેની તીવ્રતા થોડીક વધારે જોવા મળી. આની અંદર પણ મેઇન કારણ છે કે મોટા ભાગે જે અસ્થિરતાઓ ઉભી થતી હોય છે એ અરબી સમુદ્ર થઈ અને ઉત્તર તરફ આગળ વધે ને ગુજરાતની અંદર એ પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. આ વર્ષે બન્યું છે એવું કે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા ઉભી થઈ અને મહારાષ્ટ્ર ઉપર અસ્થિરતા ઉભી થઈ એટલે 850 HPA લેવલની ઊંચાઈ ઉપર એક શિયર ઝોન બન્યો અને એ શિયર ઝોનને 700 HPA લેવલે અરબી સમુદ્રમાંથી ભેજ મળ્યો. આ તમામ પરિબળોને કારણે એ સિસ્ટમ છે એ થોડી વધારે મજબૂત બની અને આ વર્ષે જે તાપમાન છે એ નોર્મલ કરતા થોડું ઊંચું હતું એટલે સિસ્ટમ છે અત્યારે કેશાકર્ષણમાં પણ આવી ગઈ છે. આ તમામ પરિબળોને કારણે સિસ્ટમ થોડીક વધારે મજબૂત બની ગઈ છે અને આ અસ્થિરતા છે એ મહારાષ્ટ્રથી જે આગળ આગળ વધતી જાય છે જેમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આ ગતિ કરે છે એટલે અત્યારે જે આ અસ્થિરતા છે એ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગો ઉપર પહોંચી છે. એટલે હજુ પણ જે વરસાદો છે આવનારા 2 દિવસ સુધી પાયલબેન જોવા મળશે અને જે 2 દિવસ સુધી જે વરસાદો જોવા મળશે એમાં પણ એની તીવ્રતા વધારે હશે. કેમ કે અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે અને જ્યારે જ્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યારે ગાજવીજ અને ભારે પવનનું પ્રમાણ છે એ જોવા મળતું હોય છે. આજે બપોર બાદ પણ જે વિસ્તારોની અંદર વરસાદ પડવાના છે એ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એ નોર્મલ કરતા વધી અને 50 થી લઈ અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. જોકે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ 16 તારીખ સુધી ચાલવાની છે પણ 2 દિવસ એટલે કે 14 અને 15 તારીખ એમ 2 દિવસ સુધી વધારે તીવ્રતા જોવા મળશે. હવે આજે બપોર બાદથી જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટાઉદેપુર, રાજપીપળા છે, સુરત, વલસાડ, વાપી, ડાંગ, આહવા છે, બારડોલી, ભીલીમોરા, આ જે તમામ વિસ્તારો છે એમાં તીવ્રતા ઘટશે પણ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આમાં તીવ્રતા વધારે રહેવાની છે અને એમાં પણ આવનારા 24 થી 36 કલાક માટે હું તો અહીંયા આપના માધ્યમથી જમાવટના માધ્યમથી દરેક સૌરાષ્ટ્રવાસીઓને હું અહીંયા સાવધાન કરું છું. કેમ કે સૌરાષ્ટ્રની અંદર આવનારા 24 થી 36 કલાક છે એ ખૂબ ભારે અમે ગણી રહ્યા છે. કેમ કે સૌરાષ્ટ્રની અંદર જે પ્રી મોન્સૂન એક્ટિવિટી 24 થી 36 કલાકમાં જોવા મળશે તેમાં 1.5 ઇંચ કરતા પણ વધારે વરસાદ જોવા મળે અને પવનની સ્પીડ ખૂબ વધારે જોવા મળે એટલે એક પ્રકારે વાવાઝોડા જેવો માહોલ છે એ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે. જેની અંદર દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબીના અમુક વિસ્તારો છે, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જેવા વિસ્તારો, આ તમામ વિસ્તારો છે તેમાં ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે 24 કલાક દરમિયાન જોવા મળશે. કચ્છની અંદર રાપર તાલુકો ને એની સાથે જે દરિયાઈ કાંઠાના જે તમામ તાલુકાઓ છે એ દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર કચ્છમાં પણ આવનારા 24 કલાક દરમિયાન ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને પાટણ જિલ્લો આ બંને જિલ્લા એવા છે કે જેમાં તીવ્રતા વધારે રહેશે અને આ બંને જિલ્લાને બાદ કરતા ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો છે એટલે કે સાબરકાંઠા હોય અથવા તો મહેસાણા છે, અરવલ્લી જેવા વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર સામાન્ય જે ઝાપટાઓ પડે અથવા તો હળવા ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો બેન 14 અને 15 મે આ 2 દિવસ છે એ રાજ્ય માટે ખૂબ ભારે છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ થંડરસ્ટોર્મ સાથે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવું હાલ એક મારું અનુમાન છે. અચ્છા, એવું કહેવાય છે કે જેટલું વધારે તપે, જેટલી વધારે ગરમી પડે એવો જ વરસાદ પડે. પ્રી મોન્સૂન એક્ટિવિટી આટલી વહેલી થવાનું શું કારણ હોઈ શકે અને વાતાવરણમાં અચાનક આવો પલટાવ કેમ આવે છે? કારણ કે ઉનાળામાં ભી આપણે જોયું છે કે ઘણી બધી જગ્યાએ ગામડાઓમાં વરસાદ પડ્યો છે, માવઠું પડ્યું છે.
પહેલી વાત તો એ છે, અચાનક એટલે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જયારે પણ થાય ને ત્યારે તડકો સવારના ટાઈમે તમને તડકો ઉનાળા જેવો માહોલ હોય, બપોર બાદ અચાનક જ પલટો આવી જતો હોય છે. કેમ કે અસ્થિરતા છે એ જનરલી જેટલું વધારે તાપમાન હોય એટલી ઝડપથી અસ્થિરતા છે એ બનતી હોય છે. બીજી વાત એ છે કે આ વર્ષે તમારું જે સવાલ છે થોડું વહેલું કેમ થયું, એનું મેઇન કારણ છે કે ઓગસ્ટ 2023 થી અલનીનો સક્રિય હતો, અલનીનો સ્થાપિત હતો. હવે આ અલનીનો છે ન્યુટન નજીક પહોંચી ગયો, જોકે જુલાઈ મહિનામાં તો એ લાનીના થવા જઈ રહ્યો છે, એટલે ખૂબ સારી વાત છે, ચોમાસું સારું જશે. પણ અત્યારે આપણે જે બંગાળની ખાડી, અરબ સાગર અને હિંદ મહાસાગર આ તમામ જે ભાગો છે એ ચોમાસાને આગળ વધવા માટે ખૂબ ફેવરેબલ છે, ત્યાંનું જે તાપમાન છે એ અનુકૂળ હવામાન છે, જેને કારણે ચોમાસું પણ આગળ વધવાનું છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ વહેલી થઈ રહી છે. અને અમારું તો એવું અનુમાન છે લગભગ 18 થી લઈને 20 મે સુધીમાં નૈઋત્યનું ચોમાસું છે તે આપણા ભારતના જે નજીકના જે ટાપુઓ છે જેમાં આંદામાન નિકોબાર ટાપુ છે અથવા તો જે શ્રીલંકા નામનો પાટો છે ત્યાં સુધી નૈઋત્યનું ચોમાસું છે તે 18 થી 20 મે આસપાસ પહોંચી જશે. અને જેનો નિયત સમય છે એટલે કે જે જૂન મહિનાની પહેલી તારીખે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે એ જ મુજબ કદાચ 24 કલાક આગળ અથવા તો પાછળ થાય, બાકી પહેલી તારીખ આસપાસ જ નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં પહોંચી જશે. હવે કેરળમાં ચોમાસું પહોંચે પછી 15 દિવસે ગુજરાતમાં એન્ટ્રી કરતું હોય છે અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી લેવા માટે જેનું મુખ દ્વાર છે એટલે કે પ્રથમ એન્ટ્રી છે એ ગુજરાતમાં વલસાડ જિલ્લાથી થતી હોય છે. આ વર્ષે કદાચ ઉથમું થઈ શકે છે, આ વર્ષે શરૂઆત છે કદાચ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢથી નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ શકે છે. પણ આ જે ચોમાસાની શરૂઆત છે એ 15 દિવસ નહીં પણ કદાચ આ વખતે 12 દિવસનો ગેપ રહેશે. કેરળમાં ચોમાસું પહેલી તારીખે બેસે એ પછી લગભગ 12 અથવા તો 13 તારીખે ગુજરાતની અંદર પણ ચોમાસાની શરૂઆત થઈ જશે, એટલે 15 તારીખ કરતા વહેલું ચોમાસું આ વખતે ગુજરાતમાં આવે તેવી પણ શક્યતાઓ ખાસ છે. હવે ખાસ મારે બીજી વાત એ પણ કરી દેવાની છે, ઘણા બધા મિત્રોને એક પ્રશ્ન થતો હશે, આ જ દિવસ સુધી કોઈ પણ મીડિયાની અંદર આની એક ચર્ચા નથી થતી, ત્યારે મારે સમજાવવાનું છે કે કેરળમાં ચોમાસું બેસી ગયું છે એ કઈ રીતે ડિક્લેર થાય અને આ કોણ ડિક્લેર કરે છે. દરેક મિત્રોનો સવાલ મને પણ આવતા હોય છે અને બેન કદાચ આપને પણ આ સવાલ થતો હશે અને આની ચર્ચા છે ને એ જમાવટના માધ્યમથી સૌ પ્રથમ વખત મારે આના ઉપર પ્રકાશ પાડવાનું છે. કેમ કે આ જે ચોમાસું જે ત્યાં કેરળ પહોંચી ગયું છે આ ડિક્લેર કરવાનો ભારતની અંદર કેન્દ્રીય હવામાન વિભાગ એટલે IMD ઇન્ડિયન મીટિયોલોજી ડિપાર્ટમેન્ટ જે આપણી સરકારી સંસ્થા છે એની પાસે સંપૂર્ણ પાવર છે. હવે પ્રાઇવેટ સંસ્થાઓ છે એ કદાચ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો પણ એ ડિક્લેર કરી શકતા નથી, કેમ કે આ પાવર તમામ ગવર્મેન્ટ પાસે છે અને હોવા જોઈએ. હવે ચોમાસું બેસી ગયું એ કેમ નક્કી થાય ત્યારે એના માટે મુખ્ય 3 ક્રાઇટેરિયા છે, બીજા ક્રાઇટેરિયા પણ ઘણા બધા છે પણ 3 થી 4 ક્રાઇટેરિયા છે એ તો ફૂલફિલ ફરજિયાત થવા જોઈએ. જેની અંદર પ્રથમ ક્રાઇટેરિયો છે કે કેરળની અંદર 14 સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે જેમાં તિરુવનંતપુરમ છે, રામેશ્વર છે, કોચી છે, એર્ણાકુલમ છે વગેરે, જે 14 સેન્ટર છે 14 સેન્ટરમાં 50% કરતા વધારે સેન્ટરોની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડે, આ પહેલો ક્રાઇટેરિયો. 2 મિલીમીટર એટલે કેટલો એ હું આપને જણાવી દઉં છું, 25.4 મિલીમીટર એટલે 1 ઇંચ થાય, 25.4 મિલીમીટર બરાબર 1 ઇંચ. એવી રીતે સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ, એ આ જે 14 સેન્ટર છે એમાં 50% કરતા વધારે વિસ્તારોની અંદર આ વરસાદ નોંધાઈ જવો જોઈએ. બીજો ક્રાઇટેરિયો છે કે કેરળના જે દરિયાઈ કાંઠાના જે તમામ વિસ્તારો છે એ દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર 15 KT ની સ્પીડમાં પવન ફૂંકાવો જોઈએ. જનરલી શું હોય કે મોટા ભાગે અન્ય લોકો વાંચતા હોય છે કે જે અમારું આર્ટિકલ લખેલું હોય છે એમાં અમે 15 KT આવો જે વેધરનો શબ્દ વાપરતા હોય છે, ઘણા લોકોને એમ થતું હશે કે 15 ની સ્પીડે પવન તો નોર્મલી હોય છે પણ 15 KT અને 15 ની સ્પીડ એમાં ફરક હોય છે. 15 KT એટલે 35 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થાય, એટલે 35 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે સતત 2 દિવસ સુધી કેરળના દરિયા કાંઠે પવનો છે એ ફૂંકાવો જોઈએ. એ પવન છે એ પણ પશ્ચિમ દિશાથી ફૂંકાવો જોઈએ, આ એક ક્રાઇટેરિયો છે. ત્રીજો ક્રાઇટેરિયો છે એને કહેવામાં આવે છે OLR. OLR નું ફૂલ ફોર્મ છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે આ આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ ખૂબ મહત્વના છે. એનો અર્થ એ થાય છે કે જે સૂર્યપ્રકાશ છે આપણે પૃથ્વી ઉપર આવે અને એનું રિફ્લેક્શન થતું હોય છે એ રિફ્લેક્શન 300 G ની આસપાસનું હોય છે. રેગ્યુલર દિવસોમાં 300 G આસપાસનું હોય છે એ રિફ્લેક્શન ઘટી જવું જોઈએ, રિફ્લેક્શન ઘટી અને 200 થી નીચે આવી જવું જોઈએ. હવે આ રિફ્લેક્શન ક્યારે પાયલમેન્ટ ઘટે,
કે જયારે એ વિસ્તારો ઉપર વાદળો વધી જાય છે એટલે રિફ્લેક્શન જે રિટર્ન થતું હોય છે સૂર્યપ્રકાશ એમાં ઘટાડો થાય છે, એટલે જે લોંગ વેવ રેડિયેશન છે એ પણ ઘટવું જોઈએ. 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમના પવનો ફૂંકાવો જોઈએ અને 14 માંથી 50% કરતા વધારે સેન્ટરમાં સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. આ 3 ક્રાઇટેરિયા મેઇન રીતે ફૂલફિલ થઈ જાય ને એટલે કેન્દ્રીય હવામાન વિભાગ છે એ ડિક્લેર કરી દે કે કેરળ ની અંદર ચોમાસું બેસી ગયું વિધિવત રીતે, બરાબર છે. આ એક નોર્મલ પ્રક્રિયા છે, એટલે આ પ્રક્રિયા પણ આપણા દર્શકોને સમજાવી મને ખૂબ જરૂરી લાગી, કેમ કે ઘણા બધા મિત્રોના આ સવાલ હતા. હવે એ પછી ચોમાસું છે તે આગળ વધતું હોય છે, એમાં આ વર્ષે ફેવરેબલ કન્ડિશન હોવાને કારણે ગુજરાતની અંદર 15 તારીખ કરતા 2-3 દિવસ વહેલું ચોમાસું આવે તેવી પણ પાયલબેન અમે શક્યતા માની રહ્યા છે. અચ્છા, હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ની જ વાત કરીએ તો તમે કહ્યું છે કે 14 ને 15 તારીખે તો વરસાદ પડવાનો છે, પણ એના સિવાય મે મહિનામાં કઈ કઈ તારીખો એવી છે કે કયો કયો સપ્તાહ એવું છે કે 1 અઠવાડિયા પછી 2 અઠવાડિયા પછી ફરીથી માવઠું પડવાની સંભાવના છે, અને કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં આની અસર તો જોવા મળશે જ? ખાસ બેન, પેલા તો હું આપણે છે ને સમગ્ર મે મહિનાની મારે આપને વાત કરી દેવી છે કે હવે જે 16 તારીખ સુધી તો આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એનો પીરિયડ ચાલી રહ્યો છે. 17 તારીખથી અચાનક જ હવામાનમાં પલટો આવીને એકદમ તાપમાન ઊંચું જશે, એટલે જે ઉનાળામાં આપણે અસહ્ય ગરમી અને હીટવેવનો સામનો કરતા હતા એવો હીટવેવનો સામનો હતો એના કરતા પણ વિશેષ. એનું કારણ છે કે હવે જે 17 મે થી લઈ અને 22 મે સુધી જે હીટવેવ આવવાની છે જે 2024 ની અંદર આપણે અત્યાર સુધીમાં એપ્રિલ અથવા તો મે મહિનામાં નથી જોઈ એટલી હેવી હીટવેવ આવવાની છે, એટલે તાપમાન છે લગભગ ઘણા વિસ્તારોની અંદર 45 ડિગ્રી ને પણ પાર થાય તેવી પણ શક્યતાઓ છે. એટલે 17 થી લઈ અને 22 મે વચ્ચે ખૂબ તાપ પડશે, હીટવેવ હશે અને એકદમ ગરમી ઉકળાટ અને બફારા જેવો માહોલ છે એ રાજ્યની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં 10 થી 12 સેન્ટર એવા હશે જ્યાં તાપમાન છે ખૂબ ઊંચું જશે, જેમાં ઉત્તર ગુજરાતનું ઈડર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, કપડવન, આણંદ અને સૌરાષ્ટ્રનું રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી, એ સાથે મધ્ય ઉત્તર ગુજરાતના જે દાહોદ, ગોધરા અને બરોડા જેવા વિસ્તાર, આટલા સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન 44-45 ડિગ્રી ને પણ પાર થાય અને ખૂબ ઊંચું તાપમાન છે એ 17 થી 22 મે દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એ પછી 25 મે થી લઈને 30 મે નું સેશન હશે એ ફરીથી પાછું પ્રી મોન્સૂન એક્ટિવિટી નું સેશન હોય તેવું અનુમાન છે, અને 25 થી 30 મે નું જે સેશન હશે એ સેશનમાં પણ અત્યારે જે આ સેશનમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે એ જ રીતે ગાજવીજ અને પવન સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, અને એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને વધારે પ્રભાવિત કરે તેવું આલેખ અમારું પ્રાથમિક અનુમાન છે. એટલે જે આ સમગ્ર મહિના દરમિયાન જોવા જઈએ મે મહિના દરમિયાન તો પાયલ બેન એક હીટવેવ નો રાઉન્ડ છે એ આપણે હજી ગણવાનો છે 17 થી 22 મે નો, બાકીનો સમગ્ર મહિનો છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી ની અંદર જવાનો છે. અને મુખ્ય વાત એ છે કે 17 થી 22 મે ની અંદર જે તાપમાન ઊંચું જશે ને જે હીટવેવ હશે એ હીટવેવ નો જે હાઈ ટેમ્પરેચર નો છેલ્લો રાઉન્ડ હશે, કેમ કે એ પછી જે જૂન મહિનો ચાલુ થશે તો જૂન મહિનાની અંદર ખાસ કોઈ મુખ્ય મોટી કોઈ હીટવેવ છે એ નહીં જોવા મળે. તાપમાન ચોક્કસ થી ઊંચું જોવા મળશે, પણ 17 થી 22 મે માં જે હશે એના કરતા તો ઓછું હશે, આવું ચોક્કસ મારું વ્યક્તિગત માનવું છે. એટલે સૌરાષ્ટ્રના લોકો અત્યારે થોડા દિવસ ધ્યાન રાખવાનું છે, મે મહિનામાં ગરમી અને વરસાદ બંને થી બચવાનું છે આપણે. પરેશભાઈ ને આવી રીતના જ આપણી સાથે જોડતા રહીશું એટલે કે આપણને ખબર પડે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થી લઈને મોન્સૂન ક્યારે બેસે છે કે પછી મોન્સૂન આવે એના પછી પણ, કારણ કે લાસ્ટ ટાઈમ આપણે જયારે મોન્સૂન આવ્યું ત્યારે સાયક્લોન પણ આવ્યા હતા, તો હજી એ પણ સંભાવનાઓ છે કે ધીરે ધીરે જો વાતાવરણમાં પલટો આવે છે કે કઈ બદલાય છે અને કોઈ સિસ્ટમ ક્રિએટ થાય છે તો સાયક્લોન પણ આવી શકે છે. અત્યારે હવામાન વિભાગ એવી કોઈ આગાહી કરી નથી, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને 16 તારીખ સુધી ગુજરાતભરમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને તમારા સુધી આગળની માહિતી અમે પહોંચાડતા રહીશું. ધન્યવાદ.